ગ્રામીણ પરિવેશમાં વસનારા તદ્દન મૂળભૂત કે પાયારૂપ કહી શકાય તેવી જીવનશૈલી જીવનારા અને જમીન સાથે જોડાયેલા તેવા પરંપરાગત સમુદાયોની વાત અનોખી હોય છે. તેમનું અસ્તિત્વ માટી અને કુદરતની આસપાસ વણાયેલું હોય છે. તેમની આજીવિકાના સ્તોત્રની વાત કરીએ તો તેમાં ખેતી, પશુપાલન અને હાથ કારીગરીનો સમાવેશ થાય છે. આવા સાદા અને સાવ સરળ અસ્તિત્વમાં પણ તેમની કલા અને સંસ્કૃતિને લગતી ઘણી રસપ્રદ વાર્તાઓ સંકળાયેલી હોય છે. આવી વાર્તાઓ ભૂતકાળમાં દટાયેલી એટલે કે છુપાયેલી હોય છે, કે જેમાં પોતાને કોઈ સાંભળે અથવા તો પ્રશંસા કરે તેની પ્રતીક્ષામાં હોય છે. ટાંગલિયા વણાટ. આવી જ એક રસપ્રદ વાર્તા કે જે પરંપરાગત હાથવણાટની કળા સાથે સંકળાયેલી છે. સૌરાષ્ટ્ર પ્રદેશના સુરેન્દ્રનગર જિલ્લા સાથે સંકળાયેલી આ વણાટ કળા 700 વર્ષ જૂની છે. આ જિલ્લાના દેદાદરા, વસ્તડી, ગોદાવરી અને વડલા તાલુકામાં આ વણાટકામમાં વિવિધતા જોવા મળે છે. ટાંગલિયા શબ્દ એ તેના નામ પરથી સૂચવે છે ટાંગલિયો, એટલે કે શરીરનો નીચલો ભાગ. ટાંગલિયા 10x4 સાઇઝનું પરંપરાગત કપડું છે. આ વણાટકળા મુખ્યત્વે ડાંગસિયા સમુદાય સાથે સંકળાયેલી છે. આ પ્રકારના વણાટકામ માટે ઉચ્ચ સ્તરના કૌશલ્ય અને ચોકસાઈ માટે તેજ આંખો આવશ્યક છે. વણાટના વધારાના દોરાને મુખ્ય દોરાની આસપાસ વારંવાર લપેટીને બીડ એમ્બ્રોઇડરી જેવો વિશિષ્ટ ઉપસેલો આકાર આપવામાં આવે છે. પહેલાં એવી વાત કરતા બરાડું કે આપણે કા પાનકના નહીં પણ આવડાય પાંદડા લીલા પાંદ કરી ભાંગી નાખી અને એમાં કરી એનો કલર કરતા, આવી વાત અમારા વડવા કરતા હતા. બાકી અમે આ બધું અમારા હાથેના છે કરવાનું. હા, એમાં કોઈ બીજો સાથી નામ ન આવે કે કોઈ ભણતર નથી આનું આવતું, અમારા મગજ દોડાવીને આ કામ કરવાનું. એક દંતકથા પ્રમાણે પહેલાના સમય દરમિયાન એક ભરવાડ પુરુષે બેઉ સમાજના ઉગ્ર વિરુદ્ધ છતાં વણકર જાતિની કન્યા સાથે લગ્ન કર્યા હતા. વણકર જાતિની કન્યા સાથે લગ્ન કરાવવાના પરિણામે પોતાના પરિવાર દ્વારા અલગ કરાયા બાદ આ ભરવાડે પોતાના જીવન નિર્વાહ ચલાવવા માટે વણાટકામની કળા વિકસાવી. અન્ય ભરવાડ પરિવારો દ્વારા વેચવામાં આવતા ઊનનો ઉપયોગ કરીને આ દંપતીએ શાલ વણવાનું કામ શરૂ કર્યું. આ રીતે ભરવાડ અને વણકર એક નવા ડાંગસિયા સમુદાયની શરૂઆત થઈ, જે ભરવાડ અને વણકર જાતિ અને તેમના સ્વનિર્વાહને દર્શાવે છે. જે ગરવી ગુજરીવાળા લોકો જે અમને એમના જે હસ્તકલાના જે મેળા રાખવામાં આવે છે એમાં અમને બોલાવે છે અને એનાથી અમારું જે ટાંગલિયાના કારીગરો નો કોન્ટેક સીધે સીધો જે લોકોને ક્રાફ્ટમાં રસ છે, જે લોકોને જે ક્રાફ્ટ ખરીદવું છે એવા લોકો સુધી સીધો અમારો કોન્ટેક થાય છે, જેથી કરીને અમને પૂરેપૂરું અમારા કામનું વળતર મળે છે. તો આવી રીતે અમને ગરવી ગુજરી દ્વારા અમારા ટાંગલિયાના વિકાસ માટે ઘણું બધું એમને મદદ મળી છે અને જેના લીધે આજે ટાંગલિયાને લોકો ઓળખે છે અને આજે ગરવી ગુજરી આજે પણ અમારું ટાંગલિયાનું જે માલ ખરીદીને એમની ઓફિસ દ્વારા પણ વેચાણ કરી રહી છે. ટાંગલિયા વણાટકામ અને ડાંગસિયા સમુદાય આ બંને પરસ્પર સાથે ઉદ્ભવ પામ્યા. ડાંગસિયા સમુદાય હિન્દુ ધર્મને અનુસરે છે અને તે ક્ષેત્ર અને તેની પરંપરા અનુસાર ઘણા દેવી દેવતાઓમાં આસ્થા ધરાવે છે. તેઓ ચામુંડામાં અપાર શ્રદ્ધા ધરાવે છે, જેમને માં પાર્વતીનું એક સ્વરૂપ માનવામાં આવે છે. આ ઉપરાંત તેઓ કાળકામાની પણ પૂજા કરે છે તથા તેઓ જોધલપીરના અનુયાયીઓ કે જે 750 વર્ષ પહેલાં આ ધરતી પર આવ્યા હતા તેવું માનવામાં આવે છે. આ જોધલપીરની સમાધિ ગુજરાતમાં બાવળા નજીક આવેલી છે અને વિવિધ ભાગોમાં વસનારા ડાંગસિયા સમુદાય દ્વારા નિયમિત રીતે તેની મુલાકાત લેવામાં આવે છે. અગાઉ ટાંગલિયા વણાટ માત્ર ડાંગસિયા અને ભરવાડ સમુદાય પૂરતું જાણીતું હતું. ઘેટાના ઉનમાંથી બનાવવામાં આવેલા દોરા દ્વારા ટાંગણિયા વણાટ કરવામાં આવે છે. દાણામાંથી બનાવવામાં આવતું આ ખાસ વણાટે તેને ટાંગણિયા તરીકેની આગવી ઓળખ આપી છે. ટાંગણિયામાં વણાટમાં સંવિષ્ટ અન્ય પહેરવેશની વાત કરીએ તો તેમાં ટાંગલિયા, ગળ મહેંદી, ધાબળો, ધૂંસડું અને ચરમલિયું વગેરેનો સમાવેશ થાય છે. ઘરની મહિલાઓ વતી આ વણાટકામમાં પુરુષોની મદદ કરવામાં આવે છે, જેમાં ઊનની સફાઈ, દોરા બનાવવા, દોરા રંગવા, બોબિન તૈયાર કરવા અને બોબિન લપેટવા જેવા કામોનો સમાવેશ થાય છે. ટાંગલિયા વણાટનું હાર રંગીન ટપકાઓને જોડીને કરવામાં આવતા વિશિષ્ટ આકારો છે, જેને પરસ્પર કપડાને
બંને તરફ તેની ભાત ઉપસી આવે તે રીતે વણવામાં આવે છે. આ કપડાને સાદા વણાટમાં બનાવવામાં આવે છે, જેમાં રંગીન દોરાનો ઉપયોગ કરીને દાણા વડે તેના પર વિવિધ ડિઝાઇન બનાવવામાં આવે છે, જેમાં ડિઝાઇન અનુસાર અગાઉથી નક્કી કરાયેલી સંખ્યા પ્રમાણે રંગીન દોરાઓને પરસ્પર મજબૂતાઈથી ગૂંથીને અલગ અલગ દાણા બનાવી ચોક્કસ ડિઝાઇનને આકાર આપવામાં આવે છે. આ દાણા બનાવવા માટે વણકર દ્વારા પરસ્પર જોડાયેલા રંગીન દોરાઓને અલગ કરવામાં આવે છે. આ રીતે અલગ કરાયેલા રંગીન દોરાને પોતાના અંગૂઠા અને પહેલી આંગળી દ્વારા અલગ કરીને કપડાના મૂળ દોરાની ફરતે અને કપડાના સમાંતર સ્તર પર બંને દોરાને વણી લે છે. આ રીતે નક્કી કરાયેલી ડિઝાઇન મુજબ દાણા બનાવી ભાત ઉપસાવીને કપડાનું મૂળ વળતર ચાલુ રાખવામાં આવે છે. જેમ કે મોર, ઝાડ, નવગ્રહ અને અન્ય ઘણા બધા. પોતાના ઉદ્ભવથી લઈને અત્યાર સુધીમાં આ કારીગરીમાં વિવિધ ફેરફારો આવી ચૂક્યા છે, જેમાં કાચો સામાન, વણાટની ડિઝાઇન અને ઉત્પાદનમાં વિવિધતા ઘણા બદલાઈ ચૂક્યા છે. બજારમાં થનારા પરિવર્તનોની સાથે સાથે ડાંગસિયા સમુદાય દ્વારા આ વણાટકામની મૂળભૂત ચીજોમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે ઊનની જગ્યાએ કપાસનો ઉપયોગ કરીને સુતરાવ એટલે કે કોટન દોરાનો ઉપયોગ કરીને વણાટથી બનતી વસ્તુઓમાં વિવિધતા લાવવામાં આવી છે. પરંપરાગત વણાટની વાત કરીએ તો પહેલાં આ માટે ઘેટાના ઊનમાંથી બનાવેલ દોરાનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે ડાંગસિયા દ્વારા ઊનની જગ્યાએ એક્રેલિક દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. એક્રેલિક એ ઊનની સરખામણીએ સસ્તું, સરળતાથી ઉપલબ્ધ હોવાની સાથે સાથે તેના ઉપલબ્ધ રંગોની વિવિધતા જેવા પરિબળો આ બદલાવ પાછળની મોટી ભૂમિકા ભજવી છે. ગરવી ગુર્જરીની અંદર અમારે સુરેન્દ્રનગરની ઓફિસમાં છે, તો એ લોકો એકવાર સાહેબ મુલાકાતમાં આવ્યા હતા અમારી વચ્ચે, તો એને તો ખાસ બહુ મોટું કામ કર્યું ગરવી ગુર્જરી. એને અમારા માટે એક મહિનાની તાલીમનો પ્રોગ્રામ ગોઠવો અમારા ટાંગલિયા વિવર્સ માટે. ટાંગલિયાનું જે એમને કુર્તીનું કામ કરાયું એની અંદર સારા સારા ડિઝાઇનરો એ લોકો લાયા હતા. એ ડિઝાઇનરોથી અમને થોડીક ડિઝાઇનો પણ શીખડાવી ગરવી ગુજરી તરફથી, તો એને પણ લૂમ્સ પણ અમને આપેલી. અમારી પાસે લૂમ્સ નથી બળી મોટી, ખાડાશાળ હતી, તો એ ગરવી ગુજરી તરફથી અમને લૂમ્સ પણ મળેલી. અને એ જોકે કામ અમારા માટે સારું જ કર્યું છે ગરવી ગુજરી, અને કરતું આવે છે. જેણે આ કળાને યુવા વર્ગ ફેશનની દુનિયામાં સંશોધનનો વિષય બનાવવા માટે જરૂરી સમજ અને ટેકો પૂરો પાડ્યો. હવે આ વણાટકામ દ્વારા કરવામાં આવતી વસ્તુઓ સ્ટોલ એટલે કે દુપટ્ટા, ડ્રેસ મટીરિયલ તથા ઘરની સજાવટની વસ્તુઓ જેમ કે ચાદર અને તકિયાના કવર પણ બનાવવામાં આવે છે. આ કામગીરી બજારમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરી ચૂકી છે, અને હજુ વધુ પ્રોત્સાહન મળી રહે તો આથી પણ આગળ વધી શકે તેમ છે. ગુજરાત રાજ્ય હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ હાથવણાટ અને હેન્ડલૂમ જેવી કળાની ઓળખ, પુનઃસ્થાપન અને વિકાસના હેતુથી આવા ઉત્પાદનોના વિકાસ અને તેમાં નવી નવી ડિઝાઇનના સમાવેશ અંગે માર્ગદર્શન આપવાનું કામ કરે છે, જેથી આવા ઉત્પાદનો વધુ ઉપયોગી બની શકે અને સમકાલીન બજારમાં સ્થાન જાળવી શકે. જુદા જુદા ગામડાઓ અને આંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરનારા સંખ્યાબંધ કારીગરો વણકરો માટે સંખ્યાબંધ તકો ઉપલબ્ધ હોવા અને કરાવવા માટે કોર્પોરેશન દ્વારા તેમના ઉત્પાદનોને ગરવી ગુજરાત અંતર્ગત સાંકળવામાં આવી રહ્યા છે, જેથી રાજ્ય બહાર અને વિદેશોમાં પણ નિકાસકારો દ્વારા તેમના ઉત્પાદનોને પહોંચાડી શકાય. નવી તકનીકોના આગમનથી આ કારીગરો માટે વિવિધ ઓનલાઈન પોર્ટલ્સ, સોશિયલ મીડિયા અને અન્ય એપ્લિકેશન દ્વારા પોતાના ઉત્પાદનોને સીધા પ્રદર્શન તથા તેના ખરીદદારની સાથે સીધો સંપર્ક કરવો શક્ય બન્યું છે. GSHDC દ્વારા ખરીદદાર વેચનાર માટે બાયર સેલર્સ મીટનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી આવા કારીગરોને પોતાના ઉત્પાદનોને રજૂ કરી શકવા માટે વધુ અવકાશ પૂરો પાડી શકાય. આ પ્રકારના વિશાળ આયોજનોમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારો તથા વિવિધ રાજ્યોમાંથી આવનારા ખરીદદારો વતી મુલાકાત લેવામાં આવે છે. ટાંગલિયો કામ અત્યારે ખરેખર બહુ સારી જગ્યાએ પહોંચી ગયો છે. ગુજરાત ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર, WSC રસ્તો દેખાડીને ટોપ લેવલે પહોંચાડ્યું છે. અને તો મારી ડાંગસિયા સમાજ બધી જ આ કામની અંદર જોડાય, અને જે આપણો વારસો આપ બાપદાદા આપણને દઈને ગયા છે, તો એ સાચવવાની આપણને તક મળી છે. તો દરેક ડાંગસિયા સમાજને વિનંતી કરું છું, દરેક યુવાનો ઘરમાં એક વડીલ તો ટાંગલિયાનો કારીગર હોવો જોઈએ. ગુજરાત એ પોતાની હસ્તકલા અને કારીગરીને લઈને ઘણું સમૃદ્ધ છે. કારીગરો અને વણાટકામના ઉત્પાદનોની શ્રેણીએ જે તે પ્રદેશના સામાજિક અને સાંસ્કૃતિક પહેરવેશ સાથે જોડાયેલી છે, જેમાં તેના ઉદ્ભવ અને કુદરતી પરિવેશ સ્પષ્ટ તરી આવે છે. આજે ગામડાના નાનકડા ઘરોમાં શરૂ થયેલી ટાંગલિયા કલા ભલે જૂની અને ભાતીગળ છે, પરંતુ આજની યુવા પેઢીમાં પણ એનું ખૂબ આકર્ષણ છે, અને પહેરવેશ તરીકે
એણે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.